डेली राखे बंध सदा मोटू छुपावीन खाय जगत मां कोई जाने नहीं एनी लोकाए कोण जाय। ઘણા ગુજરી ગયા હોય થી પાંચ સાત જણા આયલા જતા હોય પડખે પડખે, એની શમશાન યાત્રા માણસો ન થાય પણ સારું જીવન જીવન વૈયા ગયા હોય ને તો હૈયે હૈયું દળાતું એટલા માણસો આવે। રોટલે મોટો માણા હોય ને એનું જગતમાં નામ રી નકર। એક દી એક ભાઈ એની ઘરવાળી ને કે હવે આપણે સોમવારે ઘર કંટી લઈ લઈ, એની ઘરવાળી કે એવા કાંઈ ખોટા ખર્ચા મોંઘવારીમાં નથી કરવા, ભગવાન તમને નરવા રાખે। તઈ ખબર પડી ગઈ એની પાસે દળાવતી હતી રોજ દેશી કંઈટી એમ। હા એક બાપા તો ઘેરે બિચારા હસવાતા નહીં ને એમાં પછી મગજ નાનું ખાલી થઈ ગયું, કારણ કે હસવાય નહીં એટલે પછી નથી ભાઈ વાત કરતા કે તમારે ભાઈ હાવ લેવાતા જાય પણ આ વહી જાય હાવ। બાપા દવાખાને ગયા, મગજમાં તકલીફ થઈ ગઈ અને ડોક્ટરને જઈને શું કીધું ખબર કે સાહેબ હું જ્યાં આડું ત્યાં દુખે। ડોક્ટર ઘડીક તો મૂંઝાણે કે બાપાને કે થોડીક વાર બે હોય કે બહાર હું બોલાવું હમણાં। એ બાપાને બહાર બેહાડ્યા, બે ત્રણ દર્દી હતા એને પેલા લઈ લીધા, બધાને દવા આપી દીધી, બધા વૈયા ગયા, પછી બાપાને બોલાવ્યા હવે બાપા બોલો। બાપા કે સાહેબ હું જ્યાં અડું ત્યાં મને દુખે છે, ઘૂંટી અડું ત્યાં દુખે, ગોસણી અડું ત્યાં દુખે, કૈળી અડું ત્યાં દુખે, ખંભી અડું તો ત્યાં દુખે, ગાલે અડું તો ત્યાં દુખે। તે ડોક્ટર સાહેબ મૂંઝાણે કાને આને રોગ કઈ પ્રકારનો કહેવાય આ એમ। તો ડોક્ટર કે બાપા તમારા હાથ જોવા દો, તે હાથ જોવા દીધો ને તો આંગળીનું વેઠું ટેરવું પાક્યું હતું, એ જ્યાં આડાડી ત્યાં દુખ્યું ને એમ। ઘણા કારણ વિના ધંધે લગાડી દે, અમુક અમુક તો દવાખાને જાય ને દવાખાને ડોક્ટર સાહેબ શું કે ખબર કે તમને એકાદું ઇન્જેક્શન આપવું પડશે, ત્યાંથી ગળગળા થઈ જાય સાહેબ એ રેવા દો મારાથી ન ખમાય, પણ તું કેવડો આ ઇન્જેક્શન કેવડું સાહેબ કે ના એ નહીં મેળ પડે, ઇન્જેક્શન તો તમારે લેવું જ પડશે સાહેબ દુખશે નહીં ને, અરે કે ખબર ન પડે તમે અહીં હુઈ જાવ કે આમ માંદી ઘેટીની જેમ બાકડા ઉપર હુવડાવે, આમ ઓલા ખૂણામાં હુવડાય હોય ને આ ખૂણે આવે ને સાહેબ આમ ઇન્જેક્શન ભરતા હોય ખૂણામાં હુતો હોય તો ઓય 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 પણ ન્યા ક્યાં હજી થઈ ગયા, હજી તારાથી તો આ હાથ ફૂટ તો છેટા સાહેબ। અને અમુક અમુક તો આવ્યા હોય દવા લેવા ને સાહેબ ઇન્જેક્શન દઈ દે ખબર ન હોય, પડ્યા પડ્યા જોતા હોય ટગર ટગર સાહેબ કે ઉભા થઈ જાવ કે દેવાઈ ગયું, આવા જાદી સાંભળી ના હોય અમુક। હા અટાણે તો આ મોબાઈલોની નાન તેને સુવિધાઓ કેટલી નીકળી છે, હમણાં એક ભાઈ બહાર ગયા હતા એની ઘરવાળીએ રાતે 9:30 વાગે ફોન કર્યો મોબાઈલ, એના ઘરવાળાને કે ક્યાં છો અત્યારે ને ક્યારે ઘેરે આવશો, ઈ કે હું 1:30 વાગે ઘેરે આવીશ, અત્યારે ક્યાં છો, ઈ કે અત્યારે હું ગાડીમાં છું, એની ઘરવાળી કે તો હોર્ન વગાડો અને મૂંઝાણો હું કામ બગીચામાં બેઠો હતો, ગાડી તો છેટી પડી હતી એમ। ઘણી વાર માણા આથે ને આથે પકડાઈ જાય, આ ખોટો માણા હોય અને એને તમે વાત ગમે પૂછો ને સામેથી જ ખબર પડી જાય, એના વિજેના મોટે કહી દે કામ છે એમ। એક ગામમાં એક દી એક સંત આવ્યા હાંજનું ટાણું, એ હાંજને ટાણે ગામમાં સંત આવ્યા અને એક માણસને કીધું કે તમારું ગામ બહુ મોટું છે, તો કે હા બાપુ ગામ તો ભગવાનની દયા છે ઘણું મોટું ગામ છે, તો કે આપણે આજે અહીં હું રોકાવાનો છું તો સત્સંગ કરવો છે, તો બધાને કહેવો ઘેરે ઘેરે જઈને બધા સત્સંગમાં આવે, તો ગામથી હલકીને ભેળું હાંજે। સંતે સત્સંગમાં વાત કરી એ કે આ દેહ છે ને એ ક્ષણ ભંગુર છે, ત્યાંથી એક દોરડાઈ ઊભો થયો એ કે બાપુ એ તો હવને ખબર હોય, કાંઈક બીજી વાત કરો। સંત કે ઈશ્વરની ઈચ્છા વિના કાંઈ થઈ શકતું નથી, વળી એક જણો ઊભો થયો એ કે બાપુ એ તો અમને ખબર છે, કાંઈક બીજી વાત કરો। સંત કે દરેક મનુષ્યને પોતાના કર્મનું ફળ ભોગવવું પડે છે, વળી એક દોરડાઈ ઊભો થયો એ કે મારા જ હવને ખબર હોય, કાંઈક બીજી વાત કરો। વળી સંત કે એક દિવસ બધાને આ જગત છોડીને જવાનું છે, ત્યાં વળી એક દોરડાઈ ઊભો થયો એ કે બાપુ એ તો હવને ખબર હોય, કાંઈક આગળ વાત કરો। બાપુ કે તમને ખબર છે મને ખબર નહોતી કે હું આ દોરડાઈ અને ગામમાં ગરી ગયો છું, હાલો એ કે ડાયરા ને રામે રામ એમ કરીને સંત હાલતા થઈ ગયા ત્યાંથી। સંતો સત્સંગમાં એમ કેતા કે ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું ન હલે તેથી દુરીજન માણસ દાંત કાઢતા, મહારાજ ટાટાપુરની વાતો કરે છે,
પણ 26મી જાન્યુઆરીએ જે ભૂકંપ થયો, 26મી જાન્યુઆરીએ જે ધરતીકંપ થયો, ત્યારે ખબર પડી કે ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું ન હલી શકે, અને એની ઈચ્છા હોય તો નવખંડ ધરતી હલે, નવખંડ ધરતી ધ્રુજે. ભાડું ન આપતા, પાકડી દેતા, ખાલી નહોતા કરતા, એવા વગર પાકડીએ ભાગ્યા જ તે. હા, અને ઘણા બાયું વાતું કરતા, પ્રકાશના પપ્પાને એસી વિના ન ફાવે, આઠ આઠ દી દેશીમાં પડ્યા રહ્યા, છતાં બંગલે ઝૂંપડા વાળ્યા હતા એમ માણસો. હા, ઈશ્વર તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બતી. માણસને ચાવી ભગવાન નથી આપતો, તાળું જ આપે, અને માણસ પી પડે ત્યાં ભક્તિ કરવા માંડે. આ ભૂકંપ થયો ને તો બીજે દી હવારે ઘણા ગાયું નીણ નાખવા માંડે. હા, એક દીમાં તો આમ ધર્મ આટો ફરી ગયો એમ. હા, કુતરાઓને રોટલીઓ નાખવા મીડ્યા, હનુમાનજીના મંદિરે જવા મીડ્યા, ગળદી થઈ ગઈ કોક કોક લતામાં તો રાજકોટ. પણ હનુમાનજીને એમ થયું કે મારા દીકરા અહીંથી કેટલા વર્ષ થયા નીકળે, કોઈ દી આ બાજુ ડોકું નથી તાણતા. હા, અને આજ આટલું બધું, પણ આ મૂળ બીક ગરી ગઈ, ભેં વિના ભક્તિ નથી થતી. પણ હું વાત એ કરતો હતો કે ઘરમાં જેની ઘરવાળી હારી હોય, જેનો રોટલો મોટો હોય ને, એ માણસ મોટો ગણાય. હા, આમ તો આપણે સવારમાં ચૂલા હળગતા તો પહેલી રોટલી ગાય માટે બનતી, અને બીજી રોટલી છે એ રામ રોટી માટે બનતી, ત્રીજી રોટલી કૂતરા માટે બનતી, અને પછી આ માણસ માટે બનતું. પણ અત્યારે તો આ સમયની કિંમત થઈ ગઈ છે, માણસો મોડા ઉઠે, ટાઈમની મારામારી હોય, નોકરીએ જવાનું મોડું થતું હોય, એટલે પહેલી રોટલી જે ગાયની ઉતરે ને એ પુરુષો ખાઈ ગયા. હા, એટલે તો ગાય જેવા થઈ ગયા, કાંઈ બોલી નથી હકતા ઘેરે. હા, એની ઘરવાળી કે બેહો સારું મના, આ બેસા. આ ગાયની રોટલી ખાઈને ગાય જેવા થઈ ગયા છે, અને ત્રીજી રોટલી છે ને એ બાયું ખાઈ ગયા છે કૂતરાની, એટલે એ બઘડાટી બોલે. હા, અમુક અમને ઘીરે જાવતા તો જાણે વાવાઝોડા આવ્યા. હા, ધરણાટી બોલતી હોય એમ. એક ભાઈ એના ઘરવાળાને કે મારા ભાઈને એવી સ્કૂલમાં દાખલ કરવો છે કે જેમાં દરેક પ્રકારના અનુભવી માસ્તરો હોય. એનો ઘરવાળો કે તો સર્કસમાં દાખલ કરી દે, અહીંયા બધી પ્રકારના હોય, કે બાકી નો મેળ પડે. શાક માર્કેટમાં એક બેન બીજી બેનને કે તમે કેમ આટલી બધી કરકસર કરો છો, આ ટીંડોળાના ભાવ 8 રૂપિયા કે 3 રૂપિયા માગો છો. હા, બાયુને માગવું એટલે કાંઈ વાર નથી લાગતી. ઓલું કે 8 કિલો છે તો કે 3 રૂપિયાને દેવા છે, ઓલી શેરીમાં મળે તો ત્યાંથી લઈ લેવા તન. હા, એક બેને બીજી બેનને કે તમે આટલી બધી કરકસર કેમ કરો છો, તો એ બેન કે તમારા ભાઈ છે ને ઊંધે માથે કમાય છે, પૈસા વેડફી ન નખાય. કે ઊંધે માથે કમાય છે એટલે એમ કેમ? ત્યાં એ બેન કે એ ન્યાયમ શાળામાં શીર્ષાસન વિભાગના માસ્તર છે. હા, અમુક અમુક વાતું કરે ને બીજે દી ખબર પડે, તાત્કાલ ખબર નથી પડતી. માસ્તરે છોકરાઓને પ્રશ્ન કર્યો હતો કે રશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા. એક છોકરો કે શેં સાહેબ, કાંતિલાલના કાકાને તમે ઓળખો છો? સાહેબની ચોટલી ખીતો થઈ ગયો. હા, સાહેબ કે મારે કાંતિલાલના કાકાને શું લેવા દેવા? એ છોકરો કે મારે રશિયાના રાષ્ટ્રપતિને શું લેવા દેવા? એ થોડા મારા માહા થાય છે, મને ખબર હોય. બોલો, ઘણી વાર આ ઘણા છોકરાએ ધંધે લગાડી દે. એક ભાઈને કહી રહી એક કથા હતી, તો ભૂદેવ કે માણસો મર્યા પછી કોણ જાણે ક્યાં જતા હોય છે. ત્યાં એક બાપા ઊભા થયા, એ કે મહાણ સુધી જાતા મેં જોયા છે, પછી ક્યાં ગયા એ દેખાણા. હા, કારણ વિનાના ઘણા પરસેવા વાળી દો. પણ માણસના જીવનની સાર્થકતા એ છે, આમ તો કથા ઘેરે કરે એટલે શું કામ, પાપનો થાક ઉતરી જાય. હા, એટલા માટે કથા કરતા, કથાથી પાપનો થાક ઉતરી જાય. કથામાં માણસો મળે, ભગવાનને પ્રસાદી ધરાવે, અને પછી આંખે અડાડીને પ્રસાદી ખાતા હોય, એ જીવનની એક મજા હતી, એ જીવનનો એક આનંદ હતો. હા, એક ભત્રીજો એના કાકાને કે તમે કોઈ દી ઘોડા ઉપર બેઠા છો? એના કાકા કે એકવાર હું બેઠો છું, પછી ક્યારેય મને ઘોડા માથે બેસવાનો એ કે ટાઈમે નથી મળ્યો, એવો સમય કોઈ દી નથી આવ્યો. ત્યાં તો રહોળામાંથી એની ઘરવાળી એના ભત્રીજાને કે એ કે કાકા જે ઘોડા માથે ફૂલેકુ ફેર્યા હતા ને, એ ઘોડો એ બીજે દી મરી ગયો. એમ કાકી કહેતા હતા કે નકા અમને ક્યાંથી ખબર હોય.
ત્યાં તો વરી એને કાકા ફળી એમ ઉપર ઉપર કે જેની આય જરૂર છે એની વાય જરૂર છે. તાર કાકી જો હજી જીવે ને કે ઈનો મરી ગઈ હોય એની વાય જરૂર નથી ને અહીંયા કે ભગવાન જાણે અમારે ઉના પાણી કરવા પડે. હા ઘણા આથી ઉના પાણી કરી નાતા હોય બેઠા બેઠા વાત શું કરે. આપણે કોઈને ચિંતી જ નહીં કોઈ, પણ કોઈ ચિંતું કરતા નથી એમ કે. હું ઘેરે જાઉં તો મારે જાતે બધું કરેલું. ભાઈ આ પરંપરા તારી ત્રણ પેઢી થી હાલી આવે. તારા દાદા હાંડો લઈને પાણી ભરતા અમે જોયા. અમે કોઈને નો સીંથી હાથે કરેલી, પણ હાથે જ તમારે કરવું પડે કારણ કે રિયોસ હોય એ રીતે. હા લેવા દેવા વિના ગમે ને ભોંસકરીને જેમ ઘૂમરા મારતા હોય. હા કારણ વિના કોકાયે માથાકૂટ કરીને બેઠા હોય. મહિલા મંડળની એક મીટિંગ હતી, એમાં એ મહિલા મંડળના પ્રમુખ ઉભા થયા અને એટલું બોલ્યા એ કે સમજુ નારીએ પોતાના બીમાર પતિને એ કે સરકારી દવાખાનામાં દાખલ કરવો જોઈએ. આમ તો એ કે સરકારી દવાખાનામાં એ કે દાખલ કરવાનું કારણ શું, ત્યાંથી એક બીજી બેન ઊભી થઈ. હા અને હું કીધું ખબર છે એ કે ત્યાં ટિફિન દેવા ન જવું પડે ને, કારણ કે બધું મફતમાં મળે. હા અમુક અમુકના શરીર એટલા બધા જાડા થઈ જાય. હમણાં એક ભાઈ મને કે મારે શરીર બહુ વધી ગયું, દવા લઉં છું ને તો એ ઘટતું નથી. મેં કીધું 2 લાખની લોન ઉપાડી લે, ટાઈમે અગતા નહીં ભરાય ને એટલે આફડું ઉતરી જાય, ગમે એ ખાઈશ તો વાંધો નહીં આવે. હા શરીર વધે ને જોજો, ફાંદ વધે, માથું નથી વધતું, એ તો એવું એવડું. પછી મોટી ફાંદ ને માથું નાનું કેવું લાગે, હાંડા માથે ટબુડી મૂકીને હાલે જતો હોય એવું આમ એમ અલગ ડોલક થતું જતું હોય. હા એકવાર તો એક કોર્ટમાં જજ આરોપીને કે તમારા ઉપર આરોપ છે કે તમે તમારા ઘરવાળી ઉપર એ કે અન્યાય કર્યો છે અને છેતરીને દૂધમાં ઝેર તમે પાઈ દીધું છે. તો આરોપી કે સાહેબ મેં તો ખાલી દૂધના ગ્લાસ જ બદલાવ્યા, કારણ કે ઝેર તો ઓલી નાખીને બેઠી હતી, આને પાઈ દે તેમાં લાઈટ ગઈ ને એમાં ગ્લાસ ટ્રાન્સફર કરી નાખી. હા તો એની આઈથે પીન મરી ગઈ. એક દિવસ એક ભત્રીજો એના કાકાને કે એ કે મેં એવું સાંભળ્યું છે કે નમે એ ભગવાનને ગમે એ સાચી વાત છે. તો એના કાકા કે ભગવાનને ગમે પણ ગધેડા ન ગમે. કેમ એ કે કાલ ગધેડા પાસે પોદળો પડ્યો તો હું વાંકો વળીને પોદળો લેવા ગયો તો એ કપારમાં પાટું મારી દીધું. હા નમે એ ભગવાનને ગમે પણ ગધેડાને ન ગમે, આ પાછી નોંધ લીધા જેવી છે કે નમે એ ભગવાનને ગમે. સજન માણા હોય એને કોઈક માથો પડી ગયો એનો સામેનો માણા નમતું આપી દે એટલે એને ગમે ને જાતું કરી દે, પણ ગધેડા જેવો મૂર્ખ માણા હોય ને એને જો નમાઈ જાય ને તો રાતે 12 વાગે ડેલી પાટા મારે. હા નીકળી બાયણી શું કામ એ ગધેડા. હા આ દેશને જીતવા માટે શસ્ત્રની જરૂર નથી, શાસ્ત્રની જરૂર છે. હા શસ્ત્રથી જગત જીતાતું નથી, જગતને જીતવા માટે પ્રેમ જોઈશે. પ્રેમ વિના કાંઈ મળતું નથી, પ્રેમ વિના કાંઈ જીતાતું નથી. કોઈ પણ માણસને જીતવો હોય તો એમાં પ્રેમની જરૂર છે. એક ભત્રીજાએ એના કાકાને કીધું કે માણસ અને ગધેડામાં ફેર શું. એના કાકા કે ગધેડો છે ને આપણે ગાયડું દઈને તો મૂંગા મોટે સહન કરે અને ઓલો હામી વ્યાજ હોતી ઠબકારે ઉભો. આમ તો માણા કરતા ગધેડો હારો. એમ માણસને ગાયડું દો સાંભળી લે, સાંભળી ન હગે ગધેડો સાંભળી લે. રાજકોટમાં એક ભાઈ એના પાડોશીમાં આમ બેના બાયણી નીકળે ને તે પૂછ્યું એ કે કેમ છો ઈલાબેન, કે મજામાં. એ કે મારા ભાઈ કેમ હમણાં દેખાતા નથી, 7-8 દિવસે ક્યારેય આ શેરીમાં હામાં નથી મળ્યા, ઘેરે આવતા મેં જોયા નથી. કે એ તો કલકત્તા ગયા છે ને હવા બદલો કરવા. તો એ કે કેમ કાંઈ બીમાર હતા. એ કે ના ના અહીંયા ઉકરાણી વાળાવે એની હવા બગાડી નાખી, ગમે ત્યાંથી 3% ને 4% લઈ લે, હવા તો આઈથે બગાડી એમ કે. પછી કલકત્તા વૈયા જાય ને કોઈ બેંગ્લોર વૈયા જાય ને હમણાં નથી અહીં એમ. આ ચૂંટણીના એક ઉમેદવારે એના સાથીદારોને સાથે આમ બધે નીકળવાનું નક્કી કર્યું હાંજે, કે આપણે સવારે આપણા લતામાં ફરી લેવું પ્રચાર કરવા માટે. એ પ્રચાર કરવા નીકળ્યા, ફરતા ફરતા વાણંદની દુકાને આવ્યા અને વાણંદની દુકાને જઈને કીધું કે આપણા લતામાંથી ચૂંટણીમાં હું ઊભો છું, મને જીતાડી દો, તમારા બધા કે પ્રશ્નો હલ કરીશ, તમને લોન અપાવી દઈશ. વાણંદ કે ભાઈ હવે કાંઈ નથી કરવું, તમારા બાપુજીને 3 દાઢીના પૈસા બાકી છે,
એ આપી દો, બીજું બધું અહીં થઈ જાય. એમાં એક છોકરો તેના બાપાને કે મારે એ કે આ વખતે રાજકારણમાં ઉભું રહ્યો હોય, કે રાજકારણમાં નથી દેવું, આ વાળીએ રે થારું. ના ના એ કે તમે કોઈ દી બાયણે નીકળવા નથી દેતા, આ બધું આમને આપણે વાહે રહી ગયા. એ કે તમે આ પાડો કે ના પાડો, બાકી ચૂંટણીમાં મારે જંપલાવવું છે, એ નક્કી વાત છે. એવી એટલું બોલે નહીં કે ચૂંટણીમાં ભાઈડો જંપલાવશે ને એ મેદાનમાં બહ બહાટી બોલી જવાની, આ દેશમાં આકાર મચી જવાનો, એમ કરીને ઠેકડું મારીને વેંડીએ ચડી ગયું. હવે કેવું જોમ આવી ગયું છે ભગવાન જાણે. પછી પાછો હતો ઠીંગણો, હાડા 3 ફૂટની જાંટ, તે ઉતરી હગાઈ ને નિહેણી ઘરમાં નહોતી. બોલો નિહેણી હતી ને ચૂંટણીમાં ઉભું રહેવું તેને. એના બાપા કે અહીંયા આઈ કે આમને પડતું મૂકી દે, હું ઝીલી લઈશ. હા એના બાપા ફળી એમ ઉપાડી, તે ઓલે આમ પડતું મૂક્યું ને તો એનો બાપો હટી ગયો અને ભફ દઈને પડ્યો હેઠો, અને ખારો થઈ ગયો કે હગા બાપ ઉઠીને આવા દગા કરો, તમારે મારી જ નાખવો હોય તો મોટા શું કામ કરો અમને. એલા કે અમે છોકરાઓ તમારા હિત માટે જે કઈ કરતા હોય, હું હિત માટે કપાળ ફૂટી ગયું ને હિત માટે. એના બાપા કે તારે રાજકારણમાં ઉભું રહેવું છે ને એટલે આ તારે જાણવા જેવું છે, રાજકારણમાં રહેવું હોય તો હગા બાપનો વિશ્વાસ ન કરો, ગમે ત્યાંથી કૂદકા ન મારતા એમ, આનકર આવી દિશા થાય. અને ઘણા અમુક અમુક મારે ને માણસ કોઈ સજ્જન માણા તો એમાંય માણસનું હિત થઈ જાય, અને ઘણા પગે લાગી લે તો પનોતી બિહાળી દે. હા એક નવા ચૂંટાયેલા સભ્યશ્રી જાહેર પ્રવચન કરતા હતા ચૂંટાઈ ગયા પછી, કહે મારા વહાલા પ્રજાજનો, હું આપ સૌની મુશ્કેલીઓ સમજું છું. પાછા દબાવી દબાવીને બોલ્યો, હું આપ સૌની મુશ્કેલીઓ બધી સમજું છું, મારા કેટલાય પરિવારોને મકાન નથી, ફૂટપાથ ઉપર હુવે છે, હા ડંગા નાખીને કોઈ રહે છે, પૂરા લુગડા મળતા નથી, આ બધી મુશ્કેલીઓ હલ કરવા માટે મારે દિલ્હી જવું પડશે, અને હું દિલ્હી જઈશ અને જરૂર ને જરૂર, હું મને મારા ઉપર વિશ્વાસ છે, તારા ઉપર જોઈએ ઘરના ઉપર તો નથી તને, મને મારા ઉપર વિશ્વાસ છે, હું દિલ્હીથી નક્કી કાંઈકનું કાંઈક લઈને આવીશ. ત્યાં એને કાકા ઉપા થયા કે ગગા બે ધોતિયા લેતો આવજો. બોલો તઈ ખબર પડી થીગડા મારીને બેઠા. હા એક ભાઈ ત્યાં મહેમાન આવ્યા, તો દિવસના 3 વાગે મહેમાન આવ્યા ને, ઘર તણી એની ઘરવાળીને કે હવે એ કે 4 વાગવા આવ્યા છે, દીવો હળગાવવાની તૈયારી કરજો. તો મહેમાન ઘૂમરે પડી ગયો કે આ દિવસના 4 વાગે નટણે દીવા હળગાવવાની તૈયારી કરવાનું કે. તે મહેમાને એ ભાઈને કીધું ઘરતણીને, હજી તો 4 વાગ્યા છે ત્યાં દીવો હળગાવવાનું અટાણે કેમ કહો છો? એ કે હું અટાણે દીવો હળગાવવાનું કહીશ ને ત્યાં સાંજે 8 વાગે દીવો થાય. મહેમાન ત્યાંથી ભાઈ ગયો, ઉપાડ્યો કે જમીન જાય જો. મહેમાન કે આ દીવો કરવામાં 8 વાગે જમવામાં 2 દી રોકાવું. હા અહીં ઊભું ન રહેવાય, એમાં હાથમાં પગરખા લઈને હબકાવ્યા મહેમાન. પણ મહેમાન તો મેં જેવા માન મેળવે એને મહેમાન કહેવાય. મેં જેવું માન મળે ને એને મહેમાન કહેવાય. મહેમાનને જમાડીને જે માણસ ખાતો હોય એના ઉપર ઈશ્વર રાજી રહે કાયમ માટે. હા એક ભાઈ બહારગામ નોકરી કરતો હતો, વળી એની ઘરવાળીએ બહુ લોભી, એટલે ટપાલમાં એની ઘરવાળીએ લખ્યું હતું એ કે તમે કાંઈ કર કસર કરજો, આ રેઠા મૂકી દીધા જેમ આવે પાણીની જેમ રૂપિયા ન ઉડાડી નાખતા. હવે કેમ જાણે એ કમાતી હોય, તું અહીંયા કોઈ બંગડીઓ વાળાને ખાલી નથી જવા દેતી. બીજો ભેજો, હા અમને બાયુને મગજમાં બે ગયું, લીલી હાળી લીલી બંગડી ને લીલો ચાંદલો જો, પીળી હાળી હોય તો પીળી બંગડી ને પીળો ચાંદલો. હા પણ પાછું ટપાલ મેં એને લખ્યું કે તમે ત્યાં નોકરી કરો છો, હું તમને ભલામણ કરું છું, હમણાં પછી છોકરા મોટા થઈ જાય, તમે કરકસર કરતા રહીજો. એના ઘરવાળાએ દર મહિને 150 રૂપિયા મોકલતો હતો ને એના બદલે 125 રૂપિયા જ મોકલા, 125 રૂપિયા ભેગી ચીઠી નાખી હતી કે આ કરકસરની શરૂઆત આજથી જ થઈ ગઈ. અને મૂંઝાણી કે આ 150 મોકલતા ને 125, કે આ કરકસર કાયમ માટે રહે, આ લોભનું માપ હોવું જોઈએ. આ લોભી માણસ છે એ ખરેખર બધી વસ્તુને મેળવી નથી શકતો. હા અદ્ભુત વાત છે કે ક્રોધને દયા દેખાતી નથી, ધનને મુશ્કેલી દેખાતી નથી, આશાને નિરાશા દેખાતી નથી, ત્યાગને લાલચ દેખાતી નથી, નાસ્તિકને શ્રદ્ધા દેખાતી નથી, ભૂલને કબૂલાત દેખાતી નથી, ભીરુને ફતેહ દેખાતી નથી, જૂઠાને શરમ દેખાતી નથી,
ભૂખને પરીક્ષા દેખાતી નથી, ઈચ્છાને અપમાન દેખાતું નથી, ગર્વને જ્ઞાન દેખાતું નથી, કામાંતને કલંક દેખાતું નથી, ઈર્ષાને ઇન્સાફ દેખાતો નથી, ભાગ્યને સંજોગ દેખાતો નથી અને વેમને વિશ્વાસ દેખાતો નથી, શ્રદ્ધાને સંયમ સત્તાને સંયમ દેખાતો નથી, પ્યારને ખાર દેખાતો નથી, સુરવીરને શત્રુ દેખાતો નથી, એદીને ઉદ્યોગ દેખાતો નથી, લાંચને ધરવ દેખાતો નથી, વેરને વિનાશ દેખાતો નથી, લોપને સંતોષ દેખાતો નથી, ભીખને તિરસ્કાર દેખાતો નથી, દુઃખીને આનંદ દેખાતો નથી અને બુદ્ધિને કોઈ હરીફ દેખાતો નથી. આ લોભ હોય ને એને કોઈથી સંતોષ ન હોય. લોભી માણસને બહુ લોભની વૃત્તિ એટલી બધી મોટી હોય છે કે એના જીવનમાં કરોડ મળી જાય ને તો એ અબજ રૂપિયા કમાવાને લાલચ રાખીને બેઠો હોય. લાલચ છે ને એ જ આમ તો બુરી છે. આ માણસ એક લાલચને જે માણસ ઠોકર મારી દે ને એ ઊંચું સ્થાન પ્રાપ્ત કરે. હા, જેણે જેણે લાલચને ઠોકર મારી છે ને એને વાંચો નથી આવ્યો ને એ દી માણસો છે ને પાંગેજ વિનાના ખાટલામાં ગાભા જેવા ગોદડા ઉઠીને હુતા હોય. હા, સવારે 10 વાગે તો ઉઠ્યા ન હોય તો આપણને એમ થાય કે આ ક્યાં હખનો હુતો હોય છે. આ ગોદડું નહીં મૂકે, ગોદડું આના પરિવારને મૂકી દે એવું લાગે. હા, એ દી પણ છે ને એ ખરેખર એ દુઃખની નિશાની છે, એ ભૂખની નિશાની છે. હા, સવારમાં માણસ વહેલો ઉઠી જાય અને મન દઈને કામ કરે ને તો ઝૂંપડામાં રહેતો હોય ને એ 2 વર્ષમાં બંગલો બાંધી શકે. બાકી માણસને મહેનત નથી કરવી, હવે ને અમિતાભ બચ્ચન જેવી સ્ટાઇલ કરવી છે. હવે અમિતાભ બચ્ચન જેવી સ્ટાઇલ નથી કરવી, આ બાપા તગારા ઉપાડે છે ને ટાઇલ પડી ગઈ એવી ટાઇલ કરો. હા, માણસના જીવનની માલિપા ધંધો મહત્વનો છે. કામ કરતા ન હોય ને એ પછી ગરીબ ભાઈ આંટો લઈ જાય ને જ્યોતિષી પાસે જાય ને અમારે ક્યાંય હરખું નથી આવતું, આ ઘૂમરા મારી હરખું આવે, પેટીયું વહી જાય, ધંધો કરો કઈ. હા, મહેનત છે ને, હા, એ પરમાત્માને મહેનતનું ફળ કાયમ માટે આપવું જ પડે છે. મહેનત કરે એ કોઈથી ભૂખે નથી મરતા, મહેનત કરે એ કોઈથી માંદા નથી પડતા, મહેનતથી જગતની માલિપા બધું મળે છે. હા, મહેનત કરે ને એ માણસને કોઈ દિવસ જિંદગીની માલિપા વાંચો નથી આવતો. માસ્તર એક છોકરાને કહે, એ કે એવી કઈ વસ્તુ છે કે તું રોજ ખાસ પણ એ કે તને એ ગમતી નથી. ત્યાં છોકરાએ કીધું કે એ તમાચો રોજ લેસન વિનાનું આવે ને સાહેબ ધબધબાટી બોલાવે. હા, ગમે નહીં એમ. એક બાપા એક વેપારીની દુકાને જઈ ચડ્યા. એ દુકાન આમ ખોલીને વેપારીએ હજી ધૂપ દીવા કર્યા હતા ત્યાં ત્યાં જઈને બાપા ઉપાડ્યા. એ કે શેઠ, કાલ મારી છત્રી અહીં હું ભૂલી ગયો છું, મને એમ લાગે છે કે અહીંયા જ પડી રહી છે, જો અહીં પડી રહી હોય ને તો મને આપી દો. તો વેપારી કે કેવી છત્રી હતી? બાપા કે ભાઈ જેવી હોય એવી આપી દો, હું થોડો અહીં બાજુ આવ્યો છું, ગમે એ પીળા કલરની હોય એ આપી દો, કારણ કે લઈ જાવીશ એમ. હા, એ કે હું અહીં ભાઈ સાહેબ તમને શેઠ પૂછવા આવ્યો છું કે અહીં બાજુ નથી આવ્યો, જેવી હોય એવી હાલશે. કે હાલો હાલો ઝડપ કરો. તો વેપારી રોવા જેવો થઈ ગયો, ત્યાં જેવી હોય એવી આપી દેવી છું અને બજારે નવી લઈને દેવી. એક શેઠના બંગલે એક દી એક જણો ગયો અને શેઠને કહે, શેઠ મને નોકરીએ રાખો. હે કે મને નોકરીએ રાખો. શેઠ કે 2-4 દી નોકરી કરીને ભાગી જાવ ને એ મેળ ન પડો, અહીંયા રહીજો. નોકર કે, શેઠ મને એક ઠેકાણે રહેવાની આદત છે, હું એક ઠેકાણે 5 વર્ષ રહ્યો છું. તો શેઠ કે, તમે ક્યાં હતા? એ કે જેલમાં હતો ને. 5 વર્ષ ન્યા ગાડ્યા. એ કે અહીં તમે કયો? અહીં તો 10 વર્ષ નો ખહું. શેઠ કે, અમારે રહેવું છે, તું ઉપડ્યા અહીંથી. એક ગામડામાં હામા હામા 2 પક્ષોને માથાકૂટ થઈ ગઈ અને ધબધબાટી બોલી. તે બંદૂકો લઈને નીકળી ગયા ને હામા પક્ષવાળા ધારિયા ને કુવાળીઓને લઈને નીકળી ગયા ને કોઈ પાવડાના હાથા લઈને નીકળી ગયા. ગામના ઘણા માણસો આવ્યા, સમજાવ્યા કે રહેવા દો ભાઈ, આ વેરથી વેર ને હોનું એ કોઈથી જૂના ન થાય, આવી માથાકૂટ ન કરાય કે નહીં આજે અમારે ભરી પીવા હમ હમ. હા, આજે આજે કે કાં 2-5 ઈ ન હોય કાં અમે ન હોય. એ સમજાવ્યા સમજતા નહોતા ત્યાં એક ચીથરી હાલ માણસ આવ્યો અને વચમાં 2 પક્ષ હામાં હામાં ઊભા હતા અને વચમાં જઈને ઊભો રહ્યો. ખબરદારી કે કોઈ ભડાકો કર્યો, ખબરદાર જો કોઈ ધારિયા કુવાળીનો ઘા કર્યો, કોઈ ધારિયા કુવાળીનો ઘા કરશે તો એ વચમાં આડો હું પડીશ અને હું દેહનું બલિદાન આપી દઈશ. કોઈ બંદૂકનો ભડાકો કરશે તો દોડીને હું ત્યાં આડું પડી જઈશ અને ગોળીએથી વીંટાઈને હું મારા પ્રાણ કાઢી નાખીશ. તો
બે પક્ષ સાનુમુના થઈ ગયા. હાલો એ કે હવ હવના ઘેરે વૈયા જાવ, ખબરદાર જો કોઈ મગજમારી કરી તો. બધા વૈયા ગયા, વિખાઈ ગયા, હવ હવના ઘેરે વૈયા ગયા. એક ભાઈ બજારમાં બેઠા હતા, એને એમ થયું કે આ ચીથરે હાલ માણા અને આટલો બધો એ કે અમીર માણા આવે છે, કે આટલો બધો વજનવાળો માણા આવે છે, કે ઓલા માણસોને અમે પગે લાગી ગયા તો એ માયના નહીં, અને આ માણસે આટલું કીધું કે હું મરી જઈશ તમે બાંધશો તો. આ બે વૈયા ગયા, બે પક્ષવાળા. આનું કારણ શું? એટલે એ ચીથરે હાલ માણા હતો એને બોલાવ્યો કે અહીંયા આવો, તમને વંદન કરવા જોઈએ. તો કરો એ કે અમે ક્યાં ના પાડી. હા તાત હું જાણે કે ભાઈ આને વંદન કરીને કરવું હું. પછી તો ઓલાય ઓલાવને એમ થયું કે આ પૂછતા પૂછાઈ ગયું એમ. એ કે ભાઈ અમે એટલા માટે તમને અહીં બોલાવ્યા છે કે અમે ઘણા પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ સમજાવ્યા આ બે પક્ષને તો માનતા નહોતા, અને તમે આવ્યા અને બોલ્યા કે કોઈ કુવાળીક ધારિયાનો ઘા કરશે તો હું ઘા ઝીલીને મરી જઈશ, કોઈ ભડાકો કરશે તો હું ગોળી ઝીલીને મરી જઈશ. તો બે પક્ષવાળા વૈયા ગયા એનું કારણ શું? તો કઈડે આ દિન ઉપો હું કહે છે વયું જ જવું પડે એનાથી. હું લીટો તાણું ની લીટો ન તપાય, તમે અમને શું સમજો છો ભાઈ? કે અમે તમને એ નથી સમજતા એટલે તમને પૂછી છે એમ. તો પૂછો છો એટલે શું છે? એના અમે દોડા કાઢવો મી. નમ્રતાથી વાત કરવી જોઈએ કે પૂછવું હોય તો. ઓલા કે ભાઈ અમે નમ્રતાથી પૂછી છે, જે હોય વાત તો કરો. એ કે બે પક્ષવાળાને વયું જ જવું પડે. કેમ? એ કે બે પક્ષવાળા પાસેથી લાખ લાખ ઉછીના લીધા મેં, અને જો ભડાકો કરે ને હું મરી જાઉં તો બે ને નાઈ નાખવાનું લી. હા એટલે હું મરી જાઉં ને એમાં એને નુકસાની જાતી હતી, એમાં એ લોકો ભાગી ગયા. હા તઈ ખબર પડે કે આ મારા બેટા માણસો એ છે ને. એક હોટલમાં એક જણો રોજ આવે અને આમ બાકડામાંથી બેહે અને એમ કે બે ચા આપો બે. હોટલ વાળા બે ચા આપે, બે ચા આમ તાહોળી જાય બેઠો બેઠો શકર વકર ડોળાને. વેપારીએ એક દી પૂછ્યું એ કે આ બે ચા એ કે એ તમને ન ખબર પડે. કે કેમ? એ કે હું લશ્કરમાં હતો અને અમારા મારા એક મિત્ર હતા, એ કે અમે બે હવારમાં ઉઠીને ભેગો ચા પીતા હતા, પણ એ એકવાર સરહદ ઉપર કામ આવી ગયા. એ કામ આવી ગયા અને મેં પછી નોકરીમાંથી હું નિવૃત્ત થઈ ગયો છું અને વયો આવ્યો, એટલે અટાણે એના નામની મારા નામની બે ચા મગાવીને હું પીવું છું. પણ એકવાર બન્યું એવું કે વરસ દોઢ વરસ થયા પછી એ માણસે આવીને કીધું કે એક ચા આપજો. હે કે એક ચા આપજો. તો ઓલાને એમ થઈ ગયું કે આ એના મિત્રને ભૂલી ગયો, એના મિત્રની ચા મગાવીને બે ચા પોતે પીતો તો ચા પી લીધો. પછી પૂછ્યું એ કે કેમ હવે તમારા મિત્રને તમે ભૂલી ગયા? કે ના હું મરીશ તો એ મારા મિત્રને નહીં ભૂલું. કેમ? તો કેમ એક જ ચા મગાવી? તો કે મેં ચા મૂકી દીધો છે. મિત્રના નામની પીતા તમે બેઠા બેઠા. પણ શેરી મિત્ર સો મળે, તારી મિત્ર હજાર, જામે સુખ દુઃખ વામીએ ઈ સો લાખનમાં કોક. કોક જ મિત્ર એવો હોય, મિત્ર છે એ તો બીજી જનેતા છે. હા મિત્ર કીજીએ મરદ, મરદ મન દર્દ મિટાવે. મિત્ર કીજીએ મરદ, કામ વિપત મે આવે. મિત્ર કીજીએ મરદ, હાથું કહ કર સમજાવે. મિત્ર કીજીએ મરદ, ફોગટ ફુલાવી ન ખાવે. મિત્ર તાહિકો નામ હે, કે લોભ લવ લેશ મન ના લગે. સત્ય બાત પિંગલ કહે, જેનો દેહ ડગે પણ નેહ ન ડગે. હા એવા એવા મરદ મિત્ર હોય ને, મરદ છે ને એ મિત્રને ભલે કડવું લાગે તો એ સત્ય વાત કરી નાખે, એનું નામ મિત્ર કહેવાય. મિત્ર બીજી જનેતા છે. આ કોઈને વાત ન કરી શકાય એવી વાત માણસ મિત્રને કે. હા પણ મિત્ર હારા હોય તો અટાણના જીવનની માલિપા. આમ તો જો કે આપણે તો હાસ્યની વાતો કરવી છે. એક છોકરાને એના બાપા કે બેટા નાલાયકમાંથી લાયક થવું હોય તો શું કરવું પડે? તો છોકરો હામો અજળો. એ કે એમાં કરવાનું શું હોય? કે નાલાયકમાંથી આગળથી ના પૂહી નાખો એટલે લાયક થઈ જાય. નિશાળે છોકરાઓને સાહેબ કે ઊન એટલે શું? છોકરા મૂંઝાઈ ગયા. એક છોકરાને ઊભો કર્યો, અહીંયા આવ્યું કે ઊન એટલે શું એ તને ખબર છે? તો કે સાહેબ મને ને આ બેઠા એમાં કોઈને ખબર નથી. તો સાહેબ કે એ કે આ તે પેન્ટ પહેર્યું છે એ શેમાંથી બન્યું છે એ ખબર છે? છોકરો કે હા એ ખબર છે. શું? એ કે એ તો મારા પપ્પાના પેન્ટમાંથી બન્યું છે. હા હકીકતમાં શિયાળો હતો ને ઊનનું પેન્ટ હતું, પણ છોકરાની વાત એ સાચી કે એના પપ્પાનું જે મોટું પેન્ટ હતું ઊનનું એમાંથી કાપીને બનાવ્યું, તો એ ઊન મેન મુદ્દો તો આવ્યો જ નહીં. હા અને ઘણી વાર માથાકૂટ થાય. એક ભાઈ રાતે એના ઘરવાળાને કે આ વરસાદ બહુ આવે છે. હું તો કે તે ભલે ના આવે તને શું વાંધો. હા ઘણા વાયડા હોય.
પણ કે ભેગું વાવાઝોડું છે, તો કે ભલે ન જીવું, તો કે હમણાં મકાન પડું પડું થઈ ગયું છે. તો એનો ઘરવાળો માથે ઓટીને કહે કે મકાન પડી જાય તો ક્યાં આપણું છે, આપણે ભાડે રહીશી ને. તમે મરી જાઓ એ ખબર છે,